બસ આપણા જીવનની અંદર આ દુનિયામાં કોઈએ ચંદન ચર્ચ્યું કે કાદવ ચર્ચ્યો, કોઈએ ફૂલના હાર પહેરાવ્યા કે કોઈએ ખાસડાના હાર પહેરાવ્યા, કોઈએ પથરા નાખ્યા કે જોડા નાખ્યા, એનાથી કોઈ ફેર પડતો નથી. પણ પુરુષોત્તમ નારાયણ આપણા કપાળમાં ચંદન ચર્ચે અને મુક્તાનંદ સ્વામી અને રામદાસજી સ્વામીની જેમ મહારાજે હાર પહેરાવીને રાજીપો આપ્યો, એવો રાજીપો આપણને જીવનમાં મળી જાય એટલે પૂરું થઈ ગયું. આવું આપણે કેળવવાનું છે. સ્વપ્નમાં ક્યારેક મહારાજ આવે, જાગ્રતમાં ક્યારેક મહારાજ આવે, એના ઝબકારા થયા કરે. ઝબકારા થાય વીજળીના જેમ ઝબકારા થાય એમ મહારાજના ઝબકારા અને મહારાજના ભણકારા સંભળાય, એનાથી જીવન જીવ્યાનો બીજો કોઈ લાભ જ નથી, લાભ જ નથી. આ દુનિયામાં ગધેડે બેસવાનું થાય કે હાથીએ બેસવાનું થાય એનાથી હર્ષશોકને પામવા જેવું નથી, પરંતુ ભગવાન મારી સાથે આવો સંબંધ બાંધી દે આ કરવા જેવું છે. શ્વાસની દોરી ચાલી જાય છે એ દોરીમાં પુરુષોત્તમની સાથે આવો સંબંધ બંધાઈ ગયો, એ દોરી આપણી પુરુષોત્તમ નારાયણ સાથે જોડાઈ ગઈ, ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાઈ ગઈ, આ દુનિયા આખી બળી, જગત આખું બળ્યું, એનાથી શું લેવાનું છે, શું મળ્યું છે, જેને મેળવવા પ્રયત્ન કર્યો એને મળ્યું શું, મળ્યું શું. આવું જો વિચારીને તુચ્છપણું આ જગતનું કરશું ને તો ભગવાનનું પ્રધાનપણું થશે. જગતનું તુચ્છપણું કર્યા વિના ભગવાનનું પ્રધાનપણું ક્યારેય જીવનમાં નહીં થાય. જગતને તુચ્છ કરીશું, ભગવાન પ્રધાન થશે.